नमस्ते विद्यार्थी मित्रों, હું કુમાર ધવલ આજના વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે ધોરણ 8 ની અંદર આપણે વિષય ઇંગ્લિશ ના ગ્રામર નો ટોપિક વિશે ચર્ચા કરવાના છે. તો મિત્રો, તમે જાણો છો કે અગાઉના વિડિયો ની અંદર આપણે ગ્રામર ના કોમ્પ્રિહેન્શન નો વિડિયો જોયો છે અને આજે પણ આપણે કોમ્પ્રિહેન્શન વિશે જ વાત કરવાના છે. કોમ્પ્રિહેન્શન એટલે તમે જાણો છો અકરા પરથી પ્રશ્નોના જવાબ. તો આજે આપણે તમારી ગ્રામર ની અંદર પેજ નંબર 46 કે ક્વેશ્ચન નંબર 4 આપેલ છે એના ફકરા જે 2 અને 3 છે તેના વિશે ચર્ચા કરવાના છે. જોઈએ ફકરાની ચર્ચા કરતા પહેલા એની અંદર આવતા અમુક અઘરા શબ્દો વિશે આપણે માહિતી મેળવી લઈએ. અબાઉટ, અબાઉટ એટલે આશરે. એના પછી અગો, અગો એટલે પહેલા. એના પછી આવે છે જેસ્ટર, જેસ્ટર એટલે મસ્કરો, જોક્સ કરનાર, રમૂજ કરનાર. એના પછી આવે છે વાઇઝ, વાઇઝ એટલે ડાહ્યો અથવા તો સમજુ, થોડો બુદ્ધિશાળી. વીટી, વીટી એટલે રમૂજની સાથે સમજદાર હોય એને વીટી કહેવાય. એટલે કે રમૂજી જો આપણે નામ આપવું છે એટલે મૂર્ખ ન ગણી શકાય. એના પછી આવે છે ટ્રિક્સ, ટ્રિક્સ એટલે તો કે ચાલાકી અથવા તો યુક્તિઓ. એના પછી આવે છે ટેમ્પલ, ટેમ્પલ એટલે મંદિર. એના પછી હર્ટ, હર્ટ એટલે ઈજા, કોઈ નુકસાન થયું, વાવું. એના પછી આવે છે ટો, ટો એટલે તો કે પગનો અંગૂઠો, પગના અંગૂઠાને ટો થયો. એના પછી તો કે ઓનેસ્ટ, જો એ ઉચ્ચાર અ થી થાય છે પણ સ્પેલિંગ એચ થી, એનો અર્થ એવો થાય છે કે એચ જે છે તે સાયલન્ટ છે. એના પછી આવે છે એન્યુઅલ, એન્યુઅલ એટલે વાર્ષિક, વર્ષનું અંતે. એના પછી આવે છે ડિક્ટેટેડ, ડિક્ટેટેડ એટલે લખાવ્યું. એના પછી આવે છે કેટલ, કેટલ એટલે કીકલી જે તમે ચાલી હોય છે. સાઇન, જો બદલ છે સિગ્નલ, તો સિગ્નેચર તમે શબ્દ વિશે જાણો છો તો ઈ સાઇન, સાઇન એટલે સહી કરવી અને સાઇન એટલે ઈશારો. એના પછી આવે છે નેબર, નેબર એટલે પાડોશી. આ નેબર નો સ્પેલિંગ થોડો ફટફટો છે. હવે મિત્રો, આ તો થઈ સ્પેલિંગ વિશેની વાત. હવે આપણે ફકરાની અંદર શું આવે છે તેના વિશે માહિતી મેળવી. જો તમારા બધા પાસે ગ્રામર છે તો એની અંદર તમે પેજ નંબર 46 ઉપર મારી સાથે જોડાઈ જાઓ. પેજ નંબર 46 ક્વેશ્ચન 4 અને ફકરા નંબર 2. અબાઉટ 200 યર્સ અગો, એટલે કે અબાઉટ, જો અબાઉટ આપણે કહીએ આશરે, આશરે 200 વર્ષ પહેલા ધેર વોઝ અ કિંગ, એક રાજા હતો 200 વર્ષ પહેલા. ઇન બેંગાલ, ક્યાં તો કે બંગાળમાં, બંગાળની અંદર એક રાજા હતો 200 વર્ષ પહેલા. હિઝ નેમ વોઝ રાજા કૃષ્ણ ચંદ્ર, તેનું નામ શું હતું તો કે રાજાનું નામ હતું કૃષ્ણ ચંદ્ર. ધેર વોઝ અ જેસ્ટર ઇન હિઝ કોર્ટ, હવે આ જ રાજાના દરબારમાં એક જેસ્ટર્સ, જેસ્ટર્સ એટલે મસ્કરો, એક વિનોદ વૃત્તિ કરનાર, લોકોને હસાવનાર એવો એક વ્યક્તિ હતો. ક્યાં? ઇન હિઝ કોર્ટ, તેના દરબારમાં. હિઝ નેમ વોઝ ગોપાલ ભાંડ, આ જે વિનોદ હસાવનાર વ્યક્તિનું નામ હતું વિનોદ ભાંડ, સોરી ગોપાલ ભાંડ. પીપલ સે, હવે લોકો આ ગોપાલ વિશે એવું કહેતા, શું? ગોપાલ ઇઝ અ ફૂલ, આ ગોપાલ બધાને હસાવે એટલે એમ કે ગોપાલ મૂર્ખ છે. લોકો એવું કહેતા એકબીજા અંદરો અને વાત કરતા કે ગોપાલ છોકરો મૂર્ખ છે. બટ એકચ્યુઅલી પણ હકીકતમાં શું હતું? હી વોઝ વાઇઝ એન્ડ વિટી. તે કેવો હતો તો કે ગોપાલ વાઇઝ એટલે કે સમજુ અને વિટી એટલે કે વિનોદ વૃત્તિ કરનાર હતો. એને બધી ખબર પણ હતી. હી પ્લેડ ટ્રિક્સ, તો શું કરતો તો કે તે જાત જાતના પ્રયોગો અને ચાલાકી, શું કરતો? અલગ અલગ ચાલાકી કરતો.
હિકટ જોક્સ અને વાત વાતમાં તે લોકોની વાતમાં શું બનાવી નાખતો જોક્સ બનાવી નાખતો ધ કિંગ લિસન્ડ ધીસ ટુ હિઝ જોક્સ એન્ડ લાફ રાજા પણ શું કરે રાજા જેના જે જોક્સ કરે તેને સાંભળે અને હસતો વન્સ ગોપાલ મેટ ધ કિંગ ઇન ધ મોર્નિંગ એક સવાર એવું થાય છે કે ગોપાલ રાજાને મળ્યું સવાર સવાર હિ સે એને રાજાને કહ્યું સવારમાં મળે કે તમે સામાન્ય રીતે શું કહ્યું હિ સે ગુડ મોર્નિંગ યોર મજેસ્ટી તે રાજાને કહ્યું જો યોર મજેસ્ટી એનું ગુજરાતી શું થાય તો કે રાજા કક્ષાના વ્યક્તિને બોલાવવા માટે અત્યારે જેમ શ્રીમાનને એવું લગાડ્યું રાજા માટે મજેસ્ટી લગાવે તો કે સુપ્રભાત નામદાર તો રાજાએ કહ્યું તો કિંગ સે ગુડ મોર્નિંગ રાજાએ પણ સાંભળ્યું કે ગુડ મોર્નિંગ સુપ્રભાત વેર આર યુ ગોઈંગ ગોપાલ રાજા પૂછે ગોપાલ વેર આર યુ ગોઈંગ ક્યાં જાય છે ગોપાલે કહ્યું ભાઈ ટુ ધ ટેમ્પલ માય લોર્ડ મારા સ્વામી અત્યારે સવારમાં તો હું મંદિરે જાઉં છું રિપ્લાય ગોપાલ ગોપાલે જવાબ આપ્યો ધ કિંગ વેન્ટ ટુ હિઝ ગાર્ડન ફોર અ વોક રાજા ગયો ક્યાં તેના ગાર્ડન બગીચા સેના ચાલો ફોર અ વોક રાજા તેના બગીચામાં ચાલવા માટે ગયો ધેર વોઝ અ સ્ટોન બગીચામાં એક પથ્થર છે પથ્થર સ્ટોન એટલે પથ્થર ત્યાં પથ્થર હશે ઓન ધ ગ્રાઉન્ડ જમીન ઉપર ક્યાંક પથ્થર પડ્યો હશે બગીચામાં ખબર નહીં રાજા ધ કિંગ ફેલ રાજાને પથ્થર ઠોકર પડ્યો રાજા એન્ડ હર્ટ હિઝ ટો અને તેના પગનો અંગૂઠો ઈજા થઈ ગઈ લાગી ગયું થોડું હી વોઝ એંગ્રી તે ગુસ્સે થઈ ગયો રાજા પગના અંગૂઠામાં લાગ્યું ગુસ્સે થઈ ગયો હી સેડ તેણે કીધું રાજા આઈ સો ગોપાલ્સ ફેસ મેં ગોપાલનું મોઢું જોયું ને હું તો આ વાક્ય ફેસનો ગુજરાતી થાય ચહેરો મેં ગોપાલનો ચહેરો જોયો અર્લી ઇન ધ મોર્નિંગ ક્યારે અર્લી વહેલી સવારે ક્યારે વહેલી સવારે મેં વહેલી સવારે ગોપાલનો ચહેરો જોયો એન્ડ આઈ હર્ટ માય ટો અને મારા પગમાં ઈજા થઈ ગો એન્ડ બ્રિંગ હિમ જા બ્રિંગ એટલે લઈ આવો કોને ગોપાલને ટુ ધ કોર્ટ ક્યાં દરબારમાં જાઓ અને ગોપાલને દરબારમાં લઈ આવો હવે મિત્રો સવારમાં કોઈ વ્યક્તિનો ચહેરો તમે જુઓ અને તમારું નુકસાન થાય તો તમારા નુકસાન પાછળ તે વ્યક્તિ જવાબદાર નથી પણ આ રાજાને એવું લાગ્યું કે ગોપાલનો ચહેરો જોયો એટલે મને પગમાં ઠેસ આવ્યો ચાલો ફકરો એટલો જ છે અહીંયા બોધ આવે છે કે એવું જરૂરી નથી કે કોઈ વ્યક્તિ ખરાબ હોય તમારી ભૂલના હિસાબે પણ તમને ક્યારેક નુકસાન થતું હોય પહેલો પ્રશ્ન છે હુ વોઝ કૃષ્ણચંદ્ર એટલે કે કૃષ્ણચંદ્ર જે હતો તે કોણ હતો ફકરામાં આપણે જોયું કૃષ્ણચંદ્ર વોઝ ધ કિંગ ઓફ બંગાળ કૃષ્ણચંદ્ર એ બંગાળનો રાજા હતો બીજો પ્રશ્ન છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ જેસ્ટર જો આ જે મસ્કરો હતો રાજાના દરબારમાં એનું નામ શું હતું ધ નેમ ઓફ ધ જેસ્ટર એટલે મસ્કરાનું નામ શું હતું ગોપાલ ભાન ધ નેમ ઓફ ધ જેસ્ટર્સ વોઝ ગોપાલ ભાન ત્રીજો પ્રશ્ન છે ગોપાલ વોઝ અ ફૂલ ટ્રુ ઓર ફોલ્સ ગોપાલ મૂર્ખ આ વાક્ય સાચું છે કે ખોટું તો શું કહેશો તમે ખોટું આ વાક્ય ખોટું છે એના પછી ખાલી ધ કિંગ ફેલ ખાલી ગયા ફેલ એન્ડ હર્ટ હિઝ ખાલી તો શું આવશે વાક્યની અંદર આવશે પેલી ખાલી જગ્યામાં આવશે કિંગ અને બીજામાં આવશે ટોપ રાજા પડ્યો અને તેના પગના અંગૂઠામાં ઈજા થઈ પાંચમું છે
Which word in the passage means clever? અહીં clever શબ્દનો અર્થ ફકરામાં કયો વાપરેલો છે? ચતુર. એના માટે શબ્દ વાપરેલો છે wise. કયો શબ્દ વાપરેલો છે? wise એટલે કે સમજવું. એના પછી ત્રીજો ફકરો છે, એના સ્પેલિંગ નો અહીં લખેલ છે. બીજા ફકરાના અહીં સ્પેલિંગ લખેલા છે. ચાલો આપણે જોઈએ. મોહન વોઝ અ સ્ટુડન્ટ. મોહન એક વિદ્યાર્થી. કોણ હતો? વિદ્યાર્થી. ક્યાં? ઇન રાજકોટ. રાજકોટમાં મોહન કરીને એક વિદ્યાર્થી હતો. હી ડીડ નોટ ઓલવેઝ સ્ટેન્ડ ફર્સ્ટ. હી ડીડ નોટ ઓલવેઝ એટલે હંમેશા નહોતો. શું? ફર્સ્ટ એટલે કે પ્રથમ. તે હંમેશા પ્રથમ નો આવતો. ક્યાં? ઇન ધ ક્લાસ એટલે કે વર્ગમાં. તે વર્ગમાં હંમેશા પ્રથમ આવતો નહીં. બટ હી વોઝ ઓલવેઝ ઓનેસ્ટ. પણ હા, એક બાબત હતી. હી વોઝ હતો. શું? ઓલવેઝ હંમેશા. કેવો? તો કે ઓનેસ્ટ એટલે પ્રમાણિક. પણ એક બાબત હતી કે તે હંમેશા કેવો રહેતો? પ્રમાણિક. વન્સ ધ સ્કૂલ હેડ ઇટ્સ એન્યુઅલ ઇન્સ્પેક્શન. એકવાર શાળાની અંદર વાર્ષિક તપાસ થઈ. આપણે આવે ને શાળામાં તપાસ, તપાસની અધિકારી. એકવાર શાળામાં એન્યુઅલ એટલે કે વાર્ષિક, અને ઇન્સ્પેક્શન એટલે તપાસ. એકવાર શાળામાં વાર્ષિક તપાસ આવે, નિરીક્ષણ કરવા જે આવે તે. ધ ઇન્સ્પેક્ટર વેન્ટ રાઉન્ડ ઓલ ધ ક્લાસીસ. તો આ જે તપાસની અધિકારી હતા, નિરીક્ષક હતા, ઈ વેન્ટ રાઉન્ડ, ચક્કર લગાવવા ગયા. ક્યાં? ઓલ ધ ક્લાસીસ, બધા વર્ગોમાં. આ તપાસની અધિકારી બધા વર્ગોની અંદર ચક્કર લગાવવા ગયા. હી ઓલસો વેન્ટ ટુ ક્લાસ 5. તે વર્ગ 5 ની અંદર પણ તપાસ કરવા ગયા. મોહન વોઝ અ સ્ટુડન્ટ ઇન ધેટ ક્લાસ. તે વર્ગમાં મોહન નામનો વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. ઇટ વોઝ એન ઇંગ્લિશ ક્લાસ. અને જ્યારે આ નિરીક્ષક તપાસની અધિકારી જ્યારે તપાસ કરવા ગયા, ત્યારે અંગ્રેજીનો પીરિયડ ચાલતો હશે, એટલે કે આપણો પીરિયડ. ધ ઇન્સ્પેક્ટર ગેવ અ સ્પેલિંગ ટેસ્ટ. હવે અંગ્રેજીનો પીરિયડ ચાલતો હતો એટલે પ્રશ્ન પણ અંગ્રેજીમાં જ પૂછવા પડે. ઇન્સ્પેક્ટર ગેવ, આ નિરીક્ષકે એને આપ્યો. શું? ક્લાસમાં સ્પેલિંગ ટેસ્ટ. સામાન્ય સ્પેલિંગ ટેસ્ટ આપી એટલે તપાસ કરવા કે વિદ્યાર્થીને કેવું આવડે છે. હી ડિક્ટેટેડ 10 વર્ડ્સ. તેણે 10 શબ્દો લખાયા. કે આ 10 સ્પેલિંગના, આ શબ્દોના આ સ્પેલિંગ લખી દીધી. વન વર્ડ વોઝ કેટલ. એમાંથી એક જે શબ્દ હતો એ કેટલ એટલે કે કીટલીનો હતો. કીટલીનો સ્પેલિંગ. મોહન ડીડ નોટ નો ધ સ્પેલિંગ ઓફ ધીસ વર્ડ. મોહનને આ શબ્દનો અર્થ ખબર નહોતી. ડીડ નોટ નો ખબર નહોતી. હી રોટ અ રોંગ સ્પેલિંગ. તો શું કહ્યું? હી રોટ, તેણે લખ્યું રોંગ, ખોટો સ્પેલિંગ. તેણે ખોટો સ્પેલિંગ લખ્યો. ધ ટીચર સો ધ રોંગ સ્પેલિંગ ઇન મોહન સ્લેબ. ધ ટીચર, વર્ગમાં જે શિક્ષક હશે તેણે જોયું રોંગ સ્પેલિંગ, ખોટો સ્પેલિંગ. ક્યાં? ઇન મોહન એટલે કે મોહન ની સ્લેબ એટલે પાટી. અત્યારે તમારે બુકો આવે છે પેલા મારે પાટી આવે એટલે કે મોહન ની પાટીમાં ખોટો સ્પેલિંગ જોયું. હી મેડ અ સાઇન ટુ મોહન. હી મેડ એટલે કે ઈશારો. કોને? તો કે મોહન. શેનો ઈશારો કર્યો? કોપી ધ વર્ડ ફ્રોમ યોર નેબર એટલે કે તમારા તારા બાજુના વિદ્યાર્થીમાંથી તે શબ્દ લીધું કોપી એટલે કે નકલ કરીને. એવો એને ઈશારો કર્યો. ડીડ મોહન અન્ડરસ્ટેન્ડ ધ સાઇન. તો મોહન આ ઈશારો સમજ્યો. અન્ડરસ્ટેન્ડ, તો અન્ડરસ્ટેન્ડ નું મૂળ ક્રિયાપદ આપેલું છે. કેમ? તો કે આગળ ડીડ લગાવ્યું છે. શું મોહન ઈશારો સમજ્યો? યસ, હા. હેટી તે સમજી ગયું ઈશારો. શિક્ષક શું કહેવા માંગે છે? ડીડ હી કોપી ધ વર્ડ. તેણે
शब्द ने कॉपी नकल करी नो ही डिडंट ना तेने करी नहीं ना तेने नकल करी नहीं। मित्रों आ मोहन એટલે બીજો કોઈ વિદ્યાર્થી નથી પણ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેનું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી આ તે જ મોહન હતો જેણે કોપી કરી નહીં અને કોપી કરેલ વિદ્યાર્થી આવડા મોટા ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી છોડાવી શકે નહીં। ચાલો જુઓ એનો પ્રશ્ન। મોહન વોઝ ઓલવેઝ ઓનેસ્ટ મોહન હંમેશા કેવો હતો વર્ગમાં પ્રમાણિક ट्रू और फॉल्स साचू छे के खोटू तो वाक्य 100% साचू छे। तै खाई गया व्हेन राउंड ऑल द क्लासेस कौन बद्दा वर्गोनी चक्कर मारो गयो इंस्पेक्टर कौन इंस्पेक्टर એટલે કે નિરીક્ષક। ત્રીજું મોહન ડીડ નોટ નો ધ સ્પેલિંગ ઓફ मोहन ने स्पेलिंग आवड़तो न हतो सेनो केटल लखेलो नथी आ केटल એટલે કેટલી मोहन ने केटल नो स्पेलिंग आवड़तो न हतो। एना पछी चोथो हु आस्क मोहन टू कॉपी कोणे मोहन ने नकल करवा कही कोणे कयु टीचर द टीचर आस्क मोहन टू कॉपी। પાંચમી ખાલી ગયા છે કે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ યર્લી કયા શબ્દનો અર્થ થાય છે આ પેસેજ એટલે ફકરા યર્લી વાર્ષિક કયો શબ્દ છે એન્યુઅલ એટલે કે વાર્ષિક એનો અર્થ થાય છે યર્લી। મિત્રો આજે આપણો આ ગ્રામરનું કોમ્પ્રિહેન્શન અહીં પૂરું થાય છે। હવે પછીના વિડીયોની અંદર આપણે નવો ટોપિક વિશે જાણીશું ત્યાં સુધી તમે આ વિડીયો જુઓ અને તેની પ્રેક્ટિસ કરો।